યુક્રેનની રાજધાની કીવ કબજે કરી સત્તા પલટો કરવા હુમલાઓ તેજ કરી દીધા છે યુક્રેનમાં જામનગર જિલ્લાના સાત વિદ્યાર્થીઓ અને ભારતના હજારો વિદ્યાર્થી સહિત કુલ સત્તર ભારતીયો ફસાયેલા હતા આ તમામને ક્રમશઃ ભારત લાવવા ઓપરેશન ગંગા ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં ભારતીયો વતન પરત આવી ગયા છે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને વાયા પોલેન્ડ ભારત લાવવામાં આવી રહ્યા છે યુક્રેન પોલેન્ડ બોર્ડર પરથી ભારતીયો પોલેન્ડ પહોંચી રહ્યા છે અને પોલેન્ડ તેમને શરણ આપી રહ્યું છે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના તેરસો થી વધુ બાળકોને જ્યારે વિશ્વમાં કોઈ શરણ આપતું ન હતું ત્યારે જામનગરના રાજવી શ્રી દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના બાળકોને ચાર વર્ષ સુધી જામનગર નજીક બાલાચડીમાં આશ્રય આપ્યો હતો શરણાર્થી બાળકોને પોલેન્ડની સંસ્કૃતિ મુજબનું શિક્ષણ મળે તેવી પણ વ્યવસ્થા કરી હતી પોલેન્ડના શરણાર્થીઓ જ્યાં રહ્યા હતા તે સ્થાન હવે બાલાચડી સૈનિક સ્કૂલ બની ગયું છે પોલેન્ડ આ ઉપકારને ભૂલ્યું નથી એટલે જ ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને શરણ આપી રહ્યું છે જામનગરના રાજવી શ્રી દિગ્વિજયસિંહજીના પરોપકારને કારણે આજે યુક્રેનમાં સંકટમાં ફસાયેલા ભારતીયોને નવજીવન મળી રહ્યું છે એટલે જ કહેવાય છે ને કે કર્મનો બદલો મળે જ છે સાહેબના સત્કર્મનું સિત્તોતેર વર્ષ પછી મળેલ રહેલું શુભ ફળ ભારતીયો માટે સંજીવની સમાન સાબિત થઈ રહ્યું છે